નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ડેમોન્સ્ટ્રેટર જે ઇલ્યુસ્ટ્રેટર આજે બનાવવાનો છે મિત્રો, તો મિત્રો પહેલાં તમારે લાઇટ મોશન એપ ઓપન કરવાનું રહેશે. આ રીતે ઓપન કર્યા બાદ આ પ્લસની બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય, તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે એના પછી તમારે બેટ માર્ક અને શેક ઇફેક્ટ આ બે ફાઇલ તમારે એડ કરી દેવાની રહેશે. તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પછી મિત્રો તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરવાની રહેશે. આ રીતે ઓપન કર્યા બાદ અહીંયા એક ફોટો લેવાનો રહેશે. આ રીતે બેટ માર્ક કરેલું સોંગ મળી જશે. પછી તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કર્યા બાદ તમારે મીડિયા ઓપ્શન પર ક્લિક કરીને પછી તમારે આની પર તમારે ક્લિક કરવાનું, ગમે તે ઓપ્શન આવી શકે. તમારે ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી જે ફાઇલમાં ફોટો પડ્યો તે ફાઇલ તમારે ખોલીને ફોટો એડ કરીને તમારે ઉપર ખૂણામાં ત્રણ ટપકા દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે પછી તમારે આ પાંચમા નંબરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી મિત્રો તમારે લાસ્ટમાં આવી જવાનું રહેશે. લાસ્ટમાં પછી આની પર ક્લિક કરશો તો એ ફોટો લાંબો થઈ જશે, લાસ્ટ સુધી આવી જશે. આ રીતે પછી મિત્રો ફરી તમારે આગળ આવવાનું રહેશે. આ રીતે જોઈ લો. પછી મિત્રો આ એરોનું નિશાન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી મિત્રો ફોટો પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમારે ફોટો કટિંગ કરવાના રહેશે. આ વચ્ચેનું ઓપ્શન દેખાય છે એરું, જોઈ લો મિત્રો. આ વચ્ચેનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે તો ફોટો કટ થઈ જશે. આ રીતે પછી મિત્રો ફરી તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે પછી ફરી ફોટો પર તમારે ક્લિક કરીને આ રીતે જોઈ લો, વચ્ચેનો ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે તો ફોટો કટ થઈ જશે. ફરી એરો નિશાન પર ક્લિક કરીને આ રીતે આગળ આવી જશે. ફરી તમારે ફોટો પર ક્લિક કરીને આ રીતે ફોટો પર ક્લિક કરીને આના પર ક્લિક કરશો તો ફોટો કટ થઈ જશે. ફરી આ રીતે તમારે જ્યાં જ્યાં બેટ માર્ક છે ત્યાં તે તમારે ફોટો કટ કરી દેવાના રહેશે. અહીંયાથી જોઈ લો, હું ફટાફટ ફોટો એડ કરી દઉં છું. મિત્રો તમને આવડી ગયું છે સરળ રીતે આ રીતે તમારે સ્ટેટસ બનાવવાનું રહેશે. મિત્રો જોઈ લો, આ રીતે હું ફટાફટ ફોટો કટ કરી દઉં છું. તમારે પણ આ રીતે બધા જ ફોટો કટ કરી દેવાના રહેશે. અહીંયાથી જોઈ લો. તો મિત્રો જોઈ લો, મેં ફોટો કટ કરી દીધા છે. આ રીતે હવે આમાં ઇફેક્ટ એડ કરવાની રહેશે. મિત્રો આ રીતે જોઈ લો. હવે મિત્રો તમારે પાછા બેક આવીને તમારે શેક ઇફેક્ટ ફાઇલ તમારે ઓપન કરવાની રહેશે. ઓપન કર્યા બાદ તમારે જે પહેલો ફોટો છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારે ઇફેક્ટનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરીને તમારે નીચે ત્રણ ટપકા દેખાય ખૂણામાં તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું રહેશે. આ રીતે પછી મિત્રો પાછા તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરવાની રહેશે. આપણી ફાઇલ ઓપન કર્યા બાદ તમારે અહીંયા આવી જવાનું, 0018 છે તેની, તે બીજા ફોટો પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું રહેશે. આ રીતે જોઈ લો. પછી મિત્રો તમારે આગળ આવવાનું રહેશે. અહીંયા જોઈ લો. પછી મિત્રો તમારે આ 9.3 સુધી આવી જવાનું. આ ફોટો પર તમારે ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. મિત્રો આ રીતે તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આ રીતે પછી મિત્રો ફરી તમારે આગળ આવવાનું રહેશે. જોઈ લો. આ રીતે 17.17 સુધી તમારે આવી જવાનું. આ ફોટો પર તમારે ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. આ રીતે પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાની રહેશે. મિત્રો વિડીયો સરળ રીતે બનાવવાનો છે. મિત્રો આ રીતે જોઈ લો. પછી મિત્રો ફરી તમારે આગળ આવવાનું રહેશે. આ રીતે તમારે આગળ આવી જવાનું રહેશે. જોઈ લો. આ રીતે મિત્રો 31.3 સુધી તમારે લાસ્ટ ફોટો પર તમારે ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. આ રીતે જોઈ લો. મિત્રો ફોટો તો એક જ છે પણ આપણે કટ કર્યા છે ફોટો. આ રીતે તમારે ઇફેક્ટ એડ થઈ જાય. પછી મિત્રો પાછા બેક આવીને તમારે શેક ઇફેક્ટ ફાઇલ ઓપન કરવાની રહેશે. જે બીજા નંબરનો ફોટો છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઇફેક્ટનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરીને નીચે ત્રણ ટપકા દેખાય તેની પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી દેવાનું રહેશે. આ રીતે પછી મિત્રો બેટ માર્ક ફાઇલ આપણી ફાઇલ ખોલી દેવાની રહેશે. આ રીતે એટલું કર્યા બાદ મિત્રો જોઈ લો, જે આવા નાના નાના ફોટો છે આવા નાના ફોટો એ બધામાં તમારે ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. આ રીતે 1.10 સુધી ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. આ રીતે જોઈ લો. આ રીતે આવા ફોટો છે તે બધા ફોટોમાં ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. આ રીતે જોઈ લો. આ નાના ફોટોમાં તમારે ઇફેક્ટ એડ કરવાની રહેશે, બીજા કોઈ ફોટોમાં ઇફેક્ટ એડ કરવાની નથી. મિત્રો આ રીતે જોઈ લો. આ જે નાનો સૌથી નાનો ફોટો છે તે જ ફોટોમાં તમારે ઇફેક્ટ એડ કરવાની રહેશે. મિત્રો આ રીતે હું ફટાફટ ઇફેક્ટ એડ કરી દઉં છું. મિત્રો
મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી તમને નવા નવા વિડીયો જોવા મળે સૌ પ્રથમ. આ રીતે તમારી ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે નાના નાના ફોટોમાં. આ રીતે જોઈ લો, ફટાફટ તમારી ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે મિત્રો. આ રીતે નાના જ ફોટોમાં તમારે ઇફેક્ટ એડ કરવાની રહેશે, બીજા કોઈ ફોટોમાં તમારે અડવાનું નથી મિત્રો. આ રીતે જોઈ લો, મેં ફોટોમાં ઇફેક્ટ એડ કરી દીધી છે. પછી મિત્રો તમારે પાછા બે કારણે તમારે શેક ઇફેક્ટ ફાઇલ પાછી ઓપન કરવાની રહેશે. જે પહેલું છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારે કોપીનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે ત્યારબાદ તમારે આ કોપી લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી મિત્રો પાછા બે એક આવીને બેડ માર્ક ફાઇલ આપણી ફાઇલ ઓપન કરવાની રહેશે. પછી આ કોપીનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આ પેસ્ટ ઇફેક્ટ પેસ્ટ લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો બોર્ડર આવી જશે મિત્રો આ રીતે. તો મિત્રો આપણું સ્ટેટસ તૈયાર થઈ ગયું બનીને. જોઈ લો કેવું મસ્ત લાગે છે સ્ટેટસ. હવે આને સેવ કરવાનું રહેશે. સેવ કરવા માટે ઉપર એરોનું નિશાન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કર્યા બાદ તમારે આ એક્સપોર્ટનું નિશાન દેખાય નીચે તેની પર ક્લિક કરવાનું રહેશે. તો સેવ થઈ જશે આપણો વિડીયો. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ. જય માતાજી.